તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે 3 દિવસ પહેલા ચરીથી હુમલાનો બનાવ બન્યો હતો. આ હુમલાના બનાવમાં સંજયભાઈ રાઠોડને ઇજાઓ પહોંચી હતી, પરંતુ આ બનાવમાં પોલીસ દ્વારા હુમલાખોરોને પકડવા કોઈ કાર્યવાહી ન કરાતા ઇજાગ્રસ્ત પરિવાર દ્વારા પોલીસની કામગીરી સામે આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આથી આ બાબતે રોષ વ્યક્ત કરવા ઇજાગ્રસ્તને ખાટલા સહિત સાયલા પોલીસ મથકની બહાર લાવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. અને આ બનાવમાં હુમલાખોરો જ્યાં સુધી નજર પાઈ જાય ત્યાં સુધી ઇજાગ્રસ્ત પરિવારજનોને પોલીસ સ્ટેશન બહાર જ ઇજાગ્રસ્તના ખાટલા સાથે બહાર રહેવાનો હઠાગ્રહ પકડતા હોબાળો સર્જાયો હતો. આરોપીના પકડ્યા સિવાય હું અહીંથી જઈશ નહીં. આરોપી અહીં મારી નજરે પકડીને લાવો, પછી હું અહીંથી જઈશ. મારા છોકરાને આ બીજી વખત હુમલો કર્યો, મારી નાખવાની ધમકી આપી, અને એ આરોપીને પકડ્યું અને અહીંયા લાવો મારી નજરે, અને એને પકડીને અહીંયા. મારે એટલું કહેવું છે કે તેમને અમે ગંભીર સ્થિતિમાં અમે સુરેન્દ્રનગર સીઉસા હોસ્પિટલે ટ્રીટમેન્ટ માટે લઈ ગયા હતા. ત્યાં એમને ગંભીર હાલતમાં અમને સિવિલ હોસ્પિટલ જવાનું કહ્યું. ત્યારે તેમણે અમને રિફર નોટ લખેલ નથી, પણ અમે અહીંયા જઈને એમને એડમિટ પણ ના કર્યા સિવિલ હોસ્પિટલવાળાએ. અને ત્યાંથી અમે 2 વાગ્યા સુધી બહાર રોડ ઉપર બેસી રહ્યા, અને અહીંયાથી પછી અમે ડાયરેક્ટ સાયલા પોલીસ સ્ટેશને આવ્યા. તો અમારી એટલી જ માંગ છે કે તેમને જે આરોપી છે 5 જણા એમને અહીંયા લાવે, ત્યાં સુધી અમે અહીંયાથી હટીશું નહીં.